આગળનો પ્રશ્ન છે આપણો સ્વાધ્યાયનો એક પોઈન્ટ એક નંબરનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો એક પોઈન્ટ એક નંબરનો પ્રશ્ન કંક આ પ્રમાણે છે બે ગુણાકારમાં દસની માયને સાતઘાત કુલમ અને ત્રણ ગુણાકારમાં દસની માયને સાતઘાત કુલમ વિદ્યુત બહાર ધરાવતા અને એકબીજાથી હવામાં ત્રીસ સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે બે વિદ્યુતભારિત ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ કુલમના નિયમ અનુસાર તેમના વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કુલમના નિયમ મુજબ લાગે તો એ નિયમ આધારિત તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે મેળવી રાખીએ પહેલાં જરાક આપણે સપોઝિશન ધારણા કરી રાખીએ લખી રાખીએ ધારો કે અહીં ક્યુવન બરાબર બે ગુણાકારમાં દસની હોયને સાતગાત કુલમ લઈએ તથા q2 બરાબર ત્રણ ગુણાકારમાં દસની માઇનસ સાતગાત કુલમ તેમજ આર બરાબર ત્રીસ સેન્ટીમીટર આપણે ધ્યાનમાં લઈએ માટે કુલંબના નિયમ મુજબ તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ એફ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર કેનું મૂલ્ય નવ ગુણાકારમાં દસની નવ ઘાત ક્યુ જે આપણે જન્મ લીધેલ છે બે ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાતને ક્યુ ટુ તરીકે છે ત્રણ ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાત બંને વચ્ચેના અંતરનો વર્ગ આર સ્ક્વેર આર છે આપણું ત્રીસ સેન્ટીમીટર સેન્ટીમીટરનું મીટરમાં ત્રીસ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાતનો વર્ગ તો અહીંયા પણ આપણે પહેલેથી જ લખી રાખવાનું સેન્ટીમીટરનું મીટરમાં ત્રીસ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાત મીટર હવે ધ્યાનમાં લીધેલી માહિતી આધારિત આપણે ગણતરી કરીએ તો પહેલાં ઘાત વગરના પદોનો ગુણાકાર ભાગાકાર જે પણ થાય છે પછી ઘાતવાળા પદોની ગણતરી કરતા ફાઇનલ આન્સર આપણો કંઈક આ પ્રમાણે આવશે છ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ઘાત ન્યૂટન અહીં બંને વિદ્યુત બાર ક્યુ અને ક્યુ ધન છે સમાન પ્રકારના છે આપણને ખ્યાલ છે સજાતીય વિદ્યુત બારો વચ્ચે શું થાય અપાકર્ષણ તો આપણે ફાઇનલ આન્સર આમ લખી શકીએ છ દસની માઇનસ ત્રણ ઘાત એટલે મિલી ન્યૂટન કેવા પ્રકારનું તો કે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે